બ્રેકબાદ આગળના સમાચાર પર નજર કરે તો આજે પૂજ્ય જલારામ બાપાની 219મી જન્મ જયંતિ પ્રસંગે મોરબી લોહાણા સમાજ દ્વારા 8 ફૂટનો મહાકાય બાજરીનો રોટલો બનાવી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકમાં સ્થાન મેળવ્યું હતું. જલારામ મંદિર મોરબી અને લોહાણા સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની 219મી જન્મ જયંતિ નિમિત્તે 8 ફૂટનો રોટલો બનાવી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકમાં સ્થાન મેળવ્યું છે. લોહાણા સમાજના અગ્રણી નિર્મિતભાઈ કક્કડના જણાવ્યા મુજબ આ 8 ફૂટનો રોટલો બનાવવામાં 40 કિલોગ્રામ બાજરીનો લોટ, 10 કિલોગ્રામ શુદ્ધ ઘી, 3-3 કિલોગ્રામ કાજુ બદામ અને કિશમિશ સહિતની સામગ્રી ઉપયોગ કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે રાત્રિના વિશાળ કદની લોઢી ઉપર આ રોટલો બનાવવા માટે 15-20 લોકોએ સતત જહેમત ઉઠાવી છે. આ મહાકાય રોટલો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકની ટીમની હાજરીમાં બનાવવાનું શરૂ કરી સુંદર આકર્ષક રોટલો તૈયાર કર્યો હતો અને સવારે જલારામ મંદિરથી નગર દરવાજા ચોક સુધી રોટલાની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી અને વિશાળ કદનો રોટલો બનાવવાની સિદ્ધિ મોરબી લોહાણા સમાજના નામે નોંધાઈ હતી. આજ રોજ મોરબી જલારામ મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાની 219મી જન્મ જયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહી છે, જે અંતર્ગત પ્રભાત ઝોન, અન્નકૂટ દર્શન, કેક કટિંગ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે. જલારામ પ્રાસ્તા મંદિર દ્વારા દર વર્ષે સમાજને વિશેષ કોઈ રાહ મળે તેવા કાર્યક્રમો કરવામાં આવે છે. આ વર્ષે ટ્રાફિક બ્રિગેડના બહેનોને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરી તેમના વરદ હસ્તે કેક કટિંગ કરાવવામાં આવેલ, જેથી સમાજમાં ટ્રાફિક અંગે જાગૃતિ સર્જાય અને બહેનોને માન સન્માન અને નારી શક્તિનું સન્માન થાય. નિર્મિત કક્કડ, પ્રમુખ જલારામ સેવા મંડળ. આજે અમને અહીંયા જલારામ જયંતિ તરફથી જે ટ્રસ્ટ તરફથી બોલાવવામાં આવ્યા છે અને અમને કેક કટિંગ કરાવી અને જે અમને અહીંયા આમંત્રણ આપીને અમારું જે બધું સ્વાગતને કર્યું છે, અમે એનાથી ખૂબ જ ગર્વ છે કે અમને લોકોને પબ્લિકનો આટલો સાથ સરકાર અહીંયા મળ્યો છે અને અમને બહુ જ સારું ફીલ થાય છે કે આજે પબ્લિક અહીંયા આવીને અમારું ઘણું બધું અમને સન્માન કર્યું. અમને એ લોકો અમને સમજે છે કે અમે હર વખતે અમે રોજ ટ્રાફિક સમસ્યા સોલ્વ કરીએ છીએ, અમને કોઈ વસ્તુમાં લાભ નથી મળતો, જેનો આજે અમને જલારામ જયંતિ તરીકે અમને અહીંયા કેક કટિંગ કરવાનો લાભ મળ્યો છે, એટલા માટે અમે ખૂબ જ. રજાક બુખારી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મોરબી.